वंदे मातरम बाल दोस्तों, आज हम देखेंगे कक्षा 4 विषय गुजराती। पाठ्य पुस्तक का नाम है पतरंगो, चैप्टर 4 पास सारा मारो में पतरंगो। तो आज आप भाग 2 जोईशू। भाग 1 अपने गया वीडियो में जोई गया छे। आज ना वीडियो में आप भाग 2 जोवाना छे, पेज नंबर 45। तो चलो जोईए। सरस मजानी वार्ता छे, वार्तानुं नाम छे पतरंगो। एक हतो पतरंगो रंगे रूपाळो, चमकता लीला रंगनो, लालास्पटू माथू ने लालमलाल आँखो ने अणीदार पूछड़ी। अहींया पतरंगो एटले के पक्षीनी वात करवामां आवी छे। पक्षीनुं नाम हतुं पतरंगो, एनो रंग एकदम सरस हतो, तो के चमकता लीला रंगनो हतो, लालास्पटू एनुं माथू हतुं અને લાલમલાળ એની આંખો હતી। અને એની પૂંછડી કેવી હતી? તો કે એકદમ અણીદાર એની પૂંછડી હતી। જો બાળકો, આપણે અહીંયા જોઈ શકીએ છીએ આ પતરંગો છે। પછી આગળ જોઈએ તો કે તેને ખૂબ જ ભૂખ લાગી હતી। કોને? તો પતરંગાને ખૂબ જ ભૂખ લાગી હતી। તેણે વીજળીના તાર પર બેઠા બેઠા ભોજન માટે આમ તેમ નજર દોડાવી। પતરંગાને ખૂબ ભૂખ લાગે છે એટલે વીજળીના તાર પર બેઠું હતું, એટલે બેઠા બેઠા ભોજન માટે આમ તેમ નજર કરે છે। હવામાં ઉડતું એક ઝીણું જીવડું દેખાયું। પતરંગો તરત ઉડ્યો ને ચટ અવાજ સાથે જીવડું પતરંગાની ચાંચમાં। પતરંગો તો એ નાના જીવડાને ઉડતા ઉડતા જ ઘરી ગયો। હવે એકદમ નાનું જીવડું હતું એટલે પતરંગો તો ઉડતા ઉડતા જ ઘરી જાય છે। ફરીથી વીજળીના તાર પર બેઠો, પણ નાનું જીવડું ખાવાથી તે કંઈ ભૂખ માટે એકદમ નાનું જીવડું હતું એટલે એ ખાવાથી કંઈ પતરંગાની ભૂખ સંતોષાય નહીં। હવે પતરંગાએ આસપાસ નજર દોડાવી, પણ એકે જીવડું દેખાયું નહીં। દૂરથી જાત જાતના અવાજો આવતા હતા। તેને થયું, નક્કી આ અવાજો જીવડાના હશે, એ તરફ બહુ જીવડા હોય એમ લાગે છે। તે તો ઉડ્યો અવાજને દિશા। હવે એક જગ્યાએથી બહુ બધા અવાજો આવતા હતા એટલે પતરંગાને મનમાં થાય છે કે અહીંયા ઘણા બધા જીવડા હશે, એ જ અવાજો કરતા હશે। એટલે પછી જ્યાંથી અવાજ આવતો હતો ત્યાં તે દિશામાં આગળ જાય છે। ઉડતા ઉડતા એક મોટો બંધ દરવાજો આવ્યો। એ તો દરવાજાની ઉપરથી ઉડીને પહોંચી ગયો હતો। દરવાજો બંધ હતો એટલે પતરંગો શું કરે છે, દરવાજાની ઉપરથી ઉડીને અંદર જાય છે। મસ્તી કી પાઠશાલા લખેલી એક મોટી સ્કૂલ દેખાય। હવે એક સ્કૂલમાં જાય છે, એ સ્કૂલનું નામ શું હતું? તો કે મસ્તી કી પાઠશાલા। જોયું તો સ્કૂલના કમ્પાઉન્ડમાં ઘણા બધા બાળકો, તે તો જોતો જ રહી ગયો। તો કે કમ્પાઉન્ડ એટલે કે મેદાનમાં ઘણા બધા બાળકો હતા એટલે પતરંગો તો જોતો જ રહી જાય છે। પતરંગાને એવું હતું કે અહીંયા બધા અવાજો કરે છે તો કે જીવરાઓ હશે, પણ આવીને જોઈ છે ત્યાં તો બધા બાળકો હતા। હવે અચાનક નીચેથી સફેદ રંગનું કંઈક ઉપર ઉડ્યું। પતરંગો ખુશ થઈ ગયો, અચાનક નીચેથી સફેદ રંગનું કંઈક ઉપર ઉડે છે ને એટલે પતરંગો એકદમ ખુશ થઈ જાય છે। ઓહો, કેવું મોટું સફેદ જીવડું! તેણે તો જત દઈને તેને ચાંચમાં પકડી દીધું, ચાંચમાં લઈ લે છે ને એવું લાગે છે કે આ સફેદ રંગનું કેટલું મોટું જીવડું છે। જો તમે અહીંયા જોઈ શકો છો, પતરંગાએ સફેદ રંગનું પકડ્યું છે ને। હા, હવે આગળ જોઈએ। નીચેથી એક છોકરી બોલી પડી, અરે અરે, મારું વિમાન એ ઉડ્યું! પતરંગાને ખબર પડી, ઓહો, આ જીવડું નથી એટલે તેણે ચાંચમાંથી વિમાન છોડી દીધું। હવે પતરંગાએ જે સફેદ રંગનું પકડ્યું હતું મોટું, એ જીવડું ન હતું પણ શું હતું, વિમાન હતું। એટલે નીચેથી એક છોકરી બોલી પડી, અરે અરે, આ તો મારું વિમાન છે એટલે પતરંગાને ખબર પડી કે ઓ, આ તો જીવડું નથી પણ શું છે, વિમાન છે એટલે તેણે ચાંચમાંથી વિમાન છોડી દીધું। વિમાન તો નીચે આવ્યું સીધું છોકરીના માથા પર। છોકરી હસી પડી, ખર ખર ખર, પતરંગો બોલ્યો ચર ચર ચર। પતરંગાએ ઉડતા ઉડતા બીજી બાજુ નજર કરી, નીચે બેઠેલા છોકરા તરફથી ઉપર કંઈક ઉછળ્યું આવતું દેખાયું।
પતરંગાએ તો ફટાક દઈને નીચે આવી તેને ચાંચમાં પકડી લીધું. હવે નીચે રમનારા છોકરાએ બૂમ પાડી, અરે મારી લખોતી. બાળકો લખોતી રમતા હતા એટલે લખોતી જેવી ઉપર ઉછળી તેવી જ પતરંગાએ જીવડું સમજીને લખોટીને પકડી લીધી. પછી બાળકોએ બૂમ પાડી કે અરે આ તો મારી લખોટી છે. તો કે પતરંગાને ખબર પડી, ઓહો આ પણ જીવડું નથી, એટલે તેણે ચાંચમાંથી લખોટી છોડી દીધી. પછી પતરંગાને ખબર પડે છે કે આ જીવડું નથી, આ તો લખોટી છે, એટલે ચાંચમાંથી છોડી દે છે. લખોટી તો ટપ દઈને પડી છોકરાના માથા ઉપર. છોકરો બોલ્યો, અરર, પતરંગાએ કર્યું ચર ચર. પતરંગાની ભૂખ વધતી જતી હતી, તેણે ઉડતા ઉડતા આમ તેમને જ નાખી. પતરંગાની ભૂખ ખૂબ જ લાગી હતી, એની ભૂખ વધતી જતી હતી એટલે પતરંગો ઉડતા ઉડતા આમ તેમ નજર રાખે છે. દૂર ખૂણે બાળકો દંડાથી કંઈ હવામાં ઉછાળતા દેખાયા. બાળકો હતા ને એ દંડાથી કંઈ હવામાં ઉછાળતા પતરંગો જોઈ છે. પતરંગાને થયું, નક્કી કોઈ જીવડું બગાડતા હશે. તેણે જત દઈને છોકરાને દંડાથી ઉછળાડેલું કંઈ ચાંચમાં પકડી લીધું. પેલા છોકરાઓ દંડાથી કંઈ ઉછાળતા હતા ને તે પતરંગો ચાંચમાં પકડી લે છે જીવડું સમજીને. નીચેથી છોકરાએ બૂમ પાડી, અરે અરે મારી ગિલ્લી. પતરંગાએ સાંભળ્યું એટલે તેણે ચાંચમાંથી ગિલ્લી છોડી દીધી. ગિલ્લી તો જઈને પડી પેલા છોકરાના પગ પાસે. બીજા છોકરા હસી પડ્યા, તારી ગિલ્લી તો ઉડીને તારા પગ પાસે જ પડી. હા 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 હા, પતરંગો ચરણ ચરણ બોલતો બીજી બાજુ ગયો. હવે એટલે જે ચાંચમાં લીધું હતું એ શું હતું? તો ગિલ્લી હતી. પછી પતરંગાને ખબર પડે છે કે આ તો ગિલ્લી છે, જીવડું નથી, એટલે પછી નીચે ફેંકી દે છે. અને પછી ક્યાં પડે છે? ગિલ્લી તો ઉડીને પેલા છોકરાના પગ પાસે પડી એટલે બધા હસવા માંડ્યા. એટલે પછી પતરંગો પર ચર ચર બોલશો બીજી બાજુ ઉડ્યો. હવે પતરંગાની નજર મેદાનની બીજી તરફ ગઈ. ત્યાં નીચેથી થોડી થોડી વારે ઊંચે સફેદ પીછાવાળું કંઈક ઉડીને ઉપર આવતું હતું અને નીચે જતું હતું. હવે બાળકો કંઈક રમતા હતા સફેદ પીછાવાળું. એટલે પતરંગો એને જોઈ છે એટલે કે પતરંગાને તો મોંમાં પાણી આવ્યું, નક્કી આ પીછાવાળું કોઈ મોટું જીવડું જ હશે. પતરંગાને ઉઠાય છે કે નક્કી હવે તો આ પીછાવાળું છે ને એટલે જીવડું જ હશે. એટલે તેણે ઉડીને ઊંચે આવતું સફેદ પીછાવાળું કંઈક ચાંચમાં પકડી લીધું. બાળકો બોલી પડ્યા, અરે આપણું ફૂલ. એ શું હતું? જીવડું ન હતું પણ ફૂલ હતું. તમે રમો છો ને ફૂલ રેકેટ, તેમાં ફૂલને કેવી રીતના ઉછાળો છો તે જ રીતના બાળકો અહીંયા ઉછાળતા હતા. ફૂલ કેવું હોય? સરસ મજાના પીછાવાળું હોય ને, એટલે પતરંગાને એવું લાગે છે કે આ પીછાવાળું છે એટલે નક્કી આ તો મારું જીવડું હશે. પણ શું હતું? ફૂલ હતું. એટલે પતરંગાએ ફૂલ છોડી દીધું. નીચેથી એક બાળકે રેકેટ વડે ફરીથી હવામાં ઉછાળ્યું. જેવું પતરંગો નીચે છોડે છે તેવું જ એક બાળક પાછો રેકેટ વડે હવામાં ઉછાળે છે. પતરંગાએ ફરીથી પકડી લીધું ને સામી બાજુ છોડી દીધું. પાછો પકડે છે અને પાછો છોડે છે. નીચેથી બીજા બાળકો ફરીથી ઉછાળ્યું, પતરંગાએ ફરીથી પકડ્યું, નીચે છોડી દીધું. હવે પતરંગો ભૂખ ભૂલીને રમવા લાગ્યો. પતરંગાને ખૂબ ભૂખ લાગી હતી પણ તે ભૂલી ગયો અને આ રમત રમવાની એને ખૂબ મજા આવી. ફૂલ બાળકો ઉછાળે અને એ પકડે અને પછી પાછો નીચે ફેંકે, એવું રમતા રમતા એની ભૂખને પણ ભૂલી ગયો હતો. આમ વારંવાર થતું જોઈને રમત જોનારા છોકરાઓએ તાળી પાડી અને કિકિયારી પાડવા લાગ્યા. જે બાળકો રમત જોતા હતા એ પણ કિકિયારી પાડવા લાગ્યા અને તાળી પાડવા લાગ્યા. એમને પણ જોવાની મજા આવી. હવે આજે જોઈએ આગળ. ત્યાં જ અચાનક બેલ પડ્યો, તન તન. પતરંગાએ કર્યું ચર ચર અને આખા મેદાનમાં ઉડાઉટ કરવા લાગ્યું. હવે બેલ પડે છે તો કે ટન ટન બેલ અવાજ છે. પછી પતરંગાએ શું કર્યું? ચર ચર કર્યું અને આખા મેદાનમાં ઉડવા લાગ્યું. અને પછી એ ઉડે છે ને અહીંયા આપણી વાર્તા પૂરી થાય છે. આ પતરંગો એટલે કોણ? તો કે પક્ષી હતું. એને ખૂબ ભૂખ લાગી હતી,
એટલે જીવડું જીવડું સોટા સોટા ક્યાં જાય છે? એક શાળામાં જતો રહે છે. શાળાનું નામ હતું, શું નામ હતું શાળાનું? મસ્તિકી પાઠશાળા. ત્યાં બધા બાળકો રમતા હતા. હવે લખોટી રમતા હતા તો લખોટી ઉછાળી તો પતરંગાને એવું થયું કે જીવડું છે, એટલે જીવડું સમજીને ચાંચમાં પકડી લે છે. પછી એને ખબર પડે કે નહીં આટલું લખોટી છે એટલે પાછું છોડી દે છે. પછી તો પેલું ફૂલ હતું પીછાવાળું, એ પણ જીવડું સમજીને પકડી લે છે. પછી એને ખબર પડે છે કે આ તો ફૂલ છે એટલે પછી એ બાળકો સાથે ફૂલ રમવા લાગે છે. ચાંચમાં પકડે અને પાછું ફેંકે, પછી બાળકો ઉછાળે પાછું ફેંકે, અને રમતા રમતા એ ભૂખને પણ ભૂલી ગયો હતો. અને પછી જ્યારે શાળાનો બેલ પડે છે ત્યારે પછી બધા બાળકો શાળામાં જતા રહે છે પોતપોતાના ક્લાસમાં, અને આ પતરંગો શું કરે છે આખા મેદાનમાં ઉડવા લાગે છે. તો અહીંયા આપણી વાર્તા પૂરી થાય છે. હવે આ વાતચીત છે ને તે આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું.